સુરતમાં હાઈટેન્શન પાવર સપ્લાયનું ટાવર પડવાની ઘટના સામે આવી. પૂના વિસ્તારમાં નાલંદા સ્કૂલથી માતૃશક્તિ રોડ ઉપર ટાવર પડી જતા એક બાળકી ઇજાગ્રસ્ત થઈ. ટાવર હટાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને જટકો વચ્ચે સંકલનને અભાવે આ કામગીરી અટકેલી પડી છે. તેવામાં વિરોધ પક્ષ પણ હવે ભારે વિરોધ કરી રહ્યો છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ બાળકીને કંઈ થયું હોત તો જવાબદાર કોણ? માત્ર પ્રજાને વચનો આપવાના અને પછી સમસ્યાઓ ઉપર ધ્યાન ન આપવું, શું આ જ ડબલ એન્જિન સરકારની કામગીરી છે? જો હજુ પણ આ હાઈટેન્શન લાઈન હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં અનેક અકસ્માતો સર્જાઈ શકે છે. અને એ માંગણી મહાનગરપાલિકાના એ વખતના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સાહેબ બંસાડી સાહેબને માન્ય પણ રાખેલી અને એ મંજૂર પણ કરેલી. પરંતુ હાલમાં રાજ્ય સરકારના આ જેટકો વિભાગ દ્વારા અને મહાનગરપાલિકાના બે વિભાગના વહીવટી ગૂંચવાડાના કારણે એ કામ ક્યાંક ને ક્યાંક સ્થગિત થઈ ગયેલું. આજથી દોઢ વર્ષ પહેલા 18 કરોડ કરતા પણ વધારે રકમ દ્વારા આ કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 13 જેટલા હાઈટેન્શન થાંભલાઓ હટાવવાની વાત હતી. પરંતુ હજી સુધી હટ્યા નથી, કારણ કે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની વચ્ચેનું સંકલન નથી. રાજ્ય સરકારની આડોડાઈ છે, મહાનગરપાલિકા રૂપિયા ચૂકવવા માટે પણ તૈયાર છે. મહાનગરપાલિકાને જે રૂપિયા જેટકો વિભાગ પાસેથી લેવાના છે એની સામે થાંભલા હટાવવા દેવા માટેની શરત સાથે આ મંજૂર થયેલું છે. પરંતુ રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા આડોડાઈ કરવામાં આવે છે અને થાંભલા હટાવવામાં આવતા નથી. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી એટલે 19 કરોડનું કામ આ હાઈટેન્શન લાઈન હટાવવાનું મંજૂર થયું. એ સમય દરમિયાન અંડરગ્રાઉન્ડ કામ પણ ચાલુ કરી દીધું, અંડરગ્રાઉન્ડ લાઈન પણ કરી દીધી. પરંતુ જેવી વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ એટલે તરત જ સામાન્ય સભાની અંદર નવા નવા ઠરાવો લાવીને આ કામને મંજૂર થયેલું હતું એને રદ બાતલ કરી દેવામાં આવ્યું. આ બાબતે જ્યારે કમિશનર મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆતો કરીએ છીએ ત્યારે એવું કહે છે કે અમારામાં તો આવતો જ નથી. અને આ બાબતે જ્યારે જેટકોના ઓફિસર સાથે વાત કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે કોર્પોરેશન અમને પૈસા ચૂકવશે ત્યારે અમે આ લાઈન હટાવશું. તો આનો સીધો અને સાફ મતલબ છે કે ટ્રિપલ એન્જિનની સરકાર એમ વાત કરે છે કે જ્યારે પ્રચાર કરવા જાય ત્યારે એમ કે અમારી ડબલ એન્જિનની સરકાર છે, ટ્રિપલ એન્જિનની સરકાર છે, પણ અંદરો અંદર જ સંકલન નથી અને એના સંકલનના અભાવના કારણે આજે આ લોકો હેરાન થઈ રહ્યા છે.